આરોપીઓના રિમાન્ડ થયા કે જ્યાં પાંચ પાંચ ટકાના ભાગીદાર દીપેન અને ધર્મિલ પોલીસ રિમાન્ડ પર છે પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે બંને કોટિયા પ્રોજેક્ટમાં એક જ વર્ષમાં ભાગીદારી સાઠ ટકાથી ઘટાડીને દસ ટકા કરી હતી ભાગીદારી ઘટાડવા પાછળનું શું કારણ હોઈ શકે તે કારણોની તપાસ હાથ ધરાશે દુર્ઘટના બાદ દીપેન વડોદરાથી કરજણ ગયો હતો અને કરજણથી કાર મારફતે મહારાષ્ટ્ર બોર્ડર પર પહોંચ્યો હતો દીપેન શાહ પોલીસને હા સહકાર નથી આપી રહ્યો અને પોલીસે મોબાઈલ ક્યાં ગયો તેનો નંબર શું છે વગેરે પૂછતા દીપેને કહ્યું કે મને કંઈ જ ખબર નથી